જોઈ રહ્યા છો જીએસટીવી, હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. વરસાદને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. તો 24 કલાકમાં 25 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળામાં સૌથી વધુ 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો પોરબંદરમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં ગઈકાલે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી, ત્યારબાદ થોડી વાર માટે રોકાયો હતો અને ફરી પાછો વરસાદ વરસ્યો. દ્વારકાના ભાણાવડમાં સરેરાશ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. તો પોરબંદરના રાણાવાવમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. નૈઋત્યનું ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્યના અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. તો કચ્છના નખત્રાણામાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. કચ્છમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને 20 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો વરસાદના પગલે ઠંડક પ્રસરતા લોકોમાં ખુશી છે. જે કાળઝાળ ગરમી પડી રહી હતી, અંગ દઝાડતી ગરમીથી લોકોને હવે રાહત થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે.